એક એક વખત ફોર્મ ભરેલું હા ભાજપમાંથી ભરવડને ટિકિટ મળી કોંગ્રેસમાંથી દરબારને મળી હા એટલે પછી વાણિયાએ અપક્ષ ભર્યું પાછું આમાં તો બધા ભરીએ કે ને હા તો વાણિયાએ દુકાને બોર્ડ મેર્યું કે ગામમાં માર હોય તો દરબારને મત આપો સીમમાં માર ખાવો હોય તો ભરવડને મત આપો અને એક એક ન ખાવો હોય તો મને આપો કે તો એ ગયો બોલો આ તો બે વીરવલ કોમ છે ભાઈ આ તો મારે કે એવું થોડુંક છે મારે હતી પણ મારો કહેવાનો ભાવ આ બધી હાસ્યની વાતો સાહેબ હા હળવી હળવી હાસ્ય આપણે અને હાસ્ય તો ગમે મળે અને હાસ્ય જીવનમાં જરૂરી આ બધા વાતો કરીએ દિવાયતભાઈ કે ભાઈ જીતુભાઈ કે જે કાંઈ વાત કરી પોપટભાઈએ એ જીવનમાં લીધા જેવી વાત હોય હો સાહેબ હા અમે જે હાસ્યની વાત કરવી ને એ આકારને સાંભળીને આકારને કાઢી નાખવાની જીવનમાં લેવો ને ઘડીક રિલેક્સ થવા માટે હોય કેમકે આનંદે જીવનમાં જરૂરી છે હા આ હાસ્ય છે ને એ મોટા મોટી દવા છે શરીર નિરોગી રાખવાની દવા છે ભાઈ કહું પછી કહું ઈ દવા છે હા લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન નોટ બટ ટુ ટચ ઇન નેવર બેટ મી વાત થાય પૂરી બપોર સુધી ભણ્યો છું ધંધુકા બિરલામાં પણ મારે ભણવું નહોતું એટલે સાહેબ જે પૂછે ને હું જ જવાબ દઉં સાહેબ કે અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો પછી શું કર્યું મેં સાહેબ પછી બીજો પગ મૂક્યો મને કે ગંગા નદીમાં નાવો પડે મોઢું કઈ બાજુ રખાય મેં સાહેબ લુગડા કાઢેવા એ બાજુ ન તો હરિદ્વારથી રૂમાલ પેરીને આવવું પડે સાહેબ એક ગણિત નો પીરિયડ હતો અમારે સાહેબ મને કે હું ચાર ઈંડા આ બાજુ મૂકું ને ચાર ઈંડા આ બાજુ મૂકું કેટલા ઈંડા થાય મેં કીધું સાહેબ મરઘીનું કામ તમે હું કામ કરો છો એવા પ્રશ્ન બીજા કોઈ જવાબ જવાબ મને એકને જ આવડ્યા પાસે એટલે હું હંશિયાર હતો હા પછી એ વખતે સજા મુંદવા સાહેબ કરતા બેન્ચ ઉપર ઊભા રાખવાની ને અંગૂઠા પકડાવાની ને એવી સજા અમને કરતા પછી દેવેશભાઈ મને ક્યાંક બેન્ચ તને એવો પ્રશ્ન પૂછ્યો કે તાજમહાલ જોયો છે આપણા દેશની સાતમી અજાયબી તાજમહાલ મેં સાહેબ નથી જોયો મને કે તાજમહાલ નથી જોયો આપણે દેશની સાતમી અજાયબી તાજમહાલ નથી જોયો મેં નથી જોયો સાહેબ તો પછી મને સજા કરી મને કે બેન્ચ ઉપર ઊભો થા મેં સાહેબ ત્યાંથી દેખાય છે એટલે આ બધી વાતો બધી આનંદની હોય છે પણ મારે કહેવાનો ભાર કે આ લોકો જે બોલે ને એ જીવનમાં લીધા જીવ્યું અને હાશે તો ગમે ત્યાંથી મળી જાય સાહેબ હા બોમ્બે મારો કાર્યક્રમ પાંચ વાગે ઉતર્યો આ સત્ય ઘટનાનો પ્રસંગ આ જટુભા બાપુ આ રહ્યા હતા અમારા લોકસાહિત્યકાર છે જટુભા ગોરાડ તાળીથી વધારો લોક સાહિત્યકાર છે અમારા જટુભા બાપુ અમે અમારો કાર્યક્રમ હતો મીરા રોડ ઉપર પાંચ વાગે ઉતર્યો દેવાયભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ હેઠળ ઉતર્યો ને તો મારા મિત્રને ફોન કરતો કરતો જતો હતો મેં મને લેવા આવે આગળ ઓડી ગાડી જતી પાછળ ફોન કરતો કરતો હું જતો મારી પાછળ એક બેન આવતા બેન મને કે ભાઈ ઓલી ઓડી ગાડી જાય તમારી છે મેં બેન આપણે નથી કીધું કેમ એવું પૂછ્યું મને કે કંઈ નહીં તમે વાંહે વાંચ છો ને એટલે મેં કીધું એમ તો તમે મારી વહેવાહીં આવો છો તે વહે એવું બધું બાપુજીને થોડુંક હોય કીધું બેન આ બધા પ્રશ્ન ઘણા હમણાં પૂછતા થાય હોય એક બેન મને ભણતરનો પ્રશ્ન ભણતરનો પ્રશ્ન પૂછ્યો દીકરો બારના બારમાં ધોરણમાં ભણતો તો મને કે ભાઈ બારમાં પછી શું કરાય મેં બારમાં પછી બેન વર્ષી વળાય મને કે હું ભણતરનું પૂછું મેં તો કોઈ હારા માણન પૂછો બીજું શું આ છે તો સાહેબ ગમે ત્યાંથી મળે તમે દ્રષ્ટિ કરો ને તમારી દ્રષ્ટિ હોવી જોઈએ સાહેબ આ બાળકમાંથી હાસ્ય મળી જાય બોલો આ જો બાળક જાય છે બાળકમાંથી હાસ્ય મળી જાય બોલો અને બાળક તો છે ને ઇન્ટેલિજન્ટ હોય છે હો સાહેબ હા પૂને હારા કરો ને તો પર્જા હારી થાય ને થાય એ ડાટા કાઢી છોકરા ગામના નહીં કોઈ કામના ખોટી બદામના મેકલો આમના નીકળે આમના આપણે ધંધો કંઈ નેકલી આવ્યું તો આપણને બરવાળામાં ભેગા થાય આપણે કહ્યું તમે અહીંયા ત્યાં તમને આવ્યા ને એટલે અમે આવ્યા હવે આવ્યા મારસા ભટકડો બીજું શું હા પૂને હારા કરો તો પર્જા હારી થાય સાહેબ ઇન્ટેલિજન્ટ વોઇસ બાળકો સાહેબ મારા ચંદ્રદીપે મને દેવાયતભાઈ બીજા ત્રીજા ધોરણમાં ભણતો હતો ને પ્રશ્ન પૂછો ને હજી મને જવાબ નથી જડતો બોલો એનો મને કહું તમારો જન્મ કયા જિલ્લામાં થયો પપ્પા મેં કીધું મારો કીધું સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી પરમારનો ભાણે જ છું સાહેબ હું એક તેતરના આશરા માટે પાંચસો પરમારોએ બલિદાન દીધા સાહેબ એ ક્ષત્રિય સમાજનો હું ભાણે જ છું કીધું એનું મને ગૌરવ છે તો મને કહે મારા મમ્મીનો જન્મ મેં કીધું જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા મને તો મારો જન્મ મેં કહે તારો અમદાવાદ જિલ્લામાં મને કહે એવું બોલો આપણે તૈયાર નોખા નોખા જિલ્લામાં જન્મ્યા તો એ ભગવાનને ભેગા કેવી રીતથી રાખીએ મેં મેકા ભગવાનની ભેગા નથી કર્યા આપણી કઠણાયા કર્યા ભાઈ મોર બની તન ગાટ કરે મન મોર ભો એવું ભયો મને કે ગાતા આવડે અમારો ઉતાવળા બહુ ઉતાવળા બહુ આયા પાછા હા પણ ભાઈ અમારો ઉતાવળો બહુ આમ તો ખોયરો આંખે ન આવો છે કજર રામુ હો બતવાલા અખિયો ને લેલી મારી જાન કુરબા ઉતાવળો બહુ જ પણ ઉતાવળમાં કેવું થાય એ તમને કહી દે એમાંથી જોખ નીકળી જાય બોલ હા ઉતાવળમાં કેવું થાય એક જણો તૈણે તને મેળામાં ગયો ઉતાવળીમાં નામ તોફાવો આપણે નામ તોફાવે ને બધા મેળામાં આવો આપણે પહેલાં છે ને ત્રાજવાન સુંદરાને એવું ત્રોફતા હા આપણા આપણા માલધારી સમાજને તું માતાઓ બહેનોનું ધન્યવાદ આપું છું કે હજી સૂંદણા અને ત્રાજવા આપણી સંસ્કૃતિ એ સમાજે જીવંત રાખી છે સાહેબ આ કળા જે પહેર્યા છે ને એ હજી એ સંસ્કૃતિ તમારો જે કર હોય કે જે વડવાની ઓલી હોય પણ હજી એ સંસ્કૃતિ જીવંત આ સમાજે રાખી છે સાહેબ આ સમાજને ધનવાદ આપું છું માલધારી સમાજ હા અને પહેલાં તો સાહેબ હવે તો ઓલા ટેટા થઈ ગયા બોલો ટેટા પાડે ટેટા બોલો એટલે એ દિવેશભાઈ પડે છે મારે ખોટું થઈ ગયું ટેટા તો હોવા જોઈએ તો આપણી સંસ્કૃતિ છે સાહેબ એ તો આપણું ગૌરવ છે અમે નિવેદન ફેરવી તોડીએ એવું કંઈ નથી ટેટા ટેટા જ આપણને સસ્તા પડે ઓલા મોંઘા પડે ટેટા જ પડાય પણ એ ચૂંટા એ છુંદરા આપણી સંસ્કૃતિ તમે જોઈજો લોકગીતોની અંદર આ લાલીન પાવડર આપણી સંસ્કૃતિ નથી આમાં તો બેન એ તો એનો શ્રૃંગાર છે ભલે કરે એ ઓલું આપણને કંઈ વાંધો નથી પણ એ આપણી સંસ્કૃતિ નથી કોઈ લોકગીતની અંદર લાલિક પાવડર શબ્દ આવતો જ નથી સાહેબ આપણી સંસ્કૃતિ નથી એટલે છુંદડાની આવે છે ને સાહેબ કહું કહું છુંદડા ત્રાજવાની લોકગીતોમાં આવે છે ને જીતુભાઈ આપણા મેઘાણી લખે છે સાહેબ પહેલાં તો ગામડા ગામની માલપા ત્રાજવા ત્રોફડાવાળી ગામડે ગામડે ને ગલીએ ગલીએ હાથ પાડતી સાહેબ મેઘાણી લખે છે આપણો કેજી કોઈ ત્રાજવડા ત્રણ હારી કોઈ આવી રે હે ત્રો ફાવો ગલીએ ગલીએ નીકળતી સાહેબ કઈ તો લીલુડા હે લીલુડા રંગ આવી રે હે છુંદાવો બા આયુ આપણી સંસ્કૃતિ સાહેબ ત્રાજવાન છુંદડાન હા લાલીન પાવડર આપણી આ ગીતમાં આવે છે લાલિન પાવડર કોઈ ગીતમાં ન આવે કોઈ ગીત એવું સાંભળ્યું કે લાલી લગાડીને હાલી મારી વાલી સાંભળ્યું એ જ કહો મને સંસ્કૃતિવાળા શબ્દો જ લોકગીતોમાં આવે સાહેબ હા એટલે તને મેળામાં જોઈએ કે મને નામ દે નામ મંડળ ઉતાવળી કરવા તો ઓલકે હું લખું તો કે લખ કેટરીના હિન્દી હિરોઈનનું નામ છે તો ઓલે લખી નાખ્યું ને રોવા બેઠો મેં કાંઈ ઉતાવળ કરતો હતો રોવા કેમ બેઠો તો મને કે મારે લખાવું હતું કેટરીના ઉતાવળીમાં આને લખી નાખ્યું કુતરી નાખે મેં તો ઉતાવળ કરતો હતો કુતરીનો બનીને રખડી બીજું શું એટલે મારો ખ્યાલ પડે ભલે હાસ્ય ગમ્યાથી મળ્યા બાળકમાંથી મળી દે ને મેં આપણે વાત હું એ કરતો હતો બાળક અને બાળક આગળ કોઈથી ખોટું ન બોલવું હો સાહેબ એકદમ હું ભૂલ્યો છું એટલે મને ખબર છે અમે ભાવનગરમાં રહેતા હતા છોકરાને ભણાવવા એ વખતે નાના નાના તોય ન ભીણ્યા મારા પટેલ મિત્રનો એક ફોન આવ્યો દેવેદભાઈ સુરતથી મને કે મારો દીકરો સી એ કરે છે ચાર્ટર એકાઉન્ટનું ભણતો હતો કંઈક મારો દીકરો સી એ કરે છે કે બાપુ તમારો દીકરો શું કરે છે મેં મારો જે ધારાની ધોળા દીએ કરે છે એટલે એ વખતે હું ત્યાં રહેતો પણ અમે અમારે ફિલ્મ જોવા દઉં તો અમે ખોટું બોલ્યા સાહેબ એટલે અમારે છોકરાઓને એમ કીધું કે અમારા કાકાને ઘરે કથામાં જઈ શકું કથાનું કંઈ નીકળી ગયા હે હોઈ ગયા ફિલ્મમાં હા છોકરાઓને એમ થયું કે પપ્પા કોઈ દે આપણને ફિલ્મ જોવા નથી લઈ જતા ફોટો પાડો પાડી લો અમારો છેલ્લો ફોટો છે આફ્રિકામાં દેવેદભાઈ આફ્રિકા જીતુભાઈ સાક્ષી છે અમારે પૂછો આફ્રિકાની કાળી બાયું નો અમને સમજે કે નો અમારી ભાષા સમજે પણ આ મુશી ઉપર ઓળગોળ થઈ ગઈ હતી પૂછો આ સાક્ષી છે આ સા ફોટા પડાવવા લાઈન લાગી લાગી હતી કે નહીં બાયું તે એના છોકરા મને તેડવા દે પૂછો આફ્રિકામાં મેં તેડેલા છે પણ એ બધી પરજા સાવ કાળી હતી પછી આપણે ઓળગોળ ગોળ હતી આપણે નીકળી ગયા વળતી ફ્લાઇટમાં પાસા હા અને ભાઈ આ મૂસું તો ક્રેજ છે એવું કાંઈ નથી હા અમદાવાદમાં હું ભેરો ને એક બેન મારા હાથ આઠ ફોટા પાડી ગયા બોલો પછી એનો છોકરો મને તેડવા આપે મારે મુનિયાને તેડો ને કે તમારી જોડે ફોટો પાડોશ બાપુ એ પછી મારે તેડવાનું છોકરું બિચારું મૂસું ભાડીને રોવે ને દેવેતભાઈ હા તો મીંડું રોવા તો એનો ધતુરો આવી હતો ને એનું મીંડો રમાડવા એ કે કકુલી કકોલી કકુલી તો પપ્પા નથી કહું મમ્મીનો મેં ભાઈ એનો ભેગો જ છે નખો નથી ફોટો પાડ હાથ આઠ પાડ્યા બોલો બેન ને મેં તમે કલાકાર ચાહક છો મને એવું કઈ નથી હો તો મેં હાથ આઠ પાડ્યા હું કામ તો મને કે ઘરે છોકરા રોતા હોય ને તો ફોટો દેખાડીને બીવરા થાય મૂસ્યું વાળો બાઘડો કે લે બોલ તારે ખબર પડી તો બાઘડા સમજે છે આપણને પણ એ બધા ગમે ત્યાં હાસ્ય મળી જાય સાહેબ હા ત્યાં અમે ખોટું બોલ્યા મેં કહું અમારે ભાઈ કથામાં જીવીશ એટલે છોકરાઓને એવું થયું એમ કે મને કદાચ આપણે જોઈ આવી ફિલ્મ એમ કે અડધો કલાક નું મૂકીને આવતા રહીશું એ ફિલ્મ ટોકીથી ભેગા તમે શું આવ્યા છો તો મને કે સતનાયનો શેરો ખાવા લે હાસ્ય ગમે ત્યાંથી મળા સાહેબ આ મારા સુંદર મજાના લગ્ન ની વાતો કરી સાહેબ આ કેવા સરસ ગીત પણ અર્થ અર્થ લગ્ન ના અર્થો છે ઓ સાહેબ આના અર્થો બન્યા છે જીતુભાઈ આપે ગીત સરસ ગાયા પણ આના અર્થ હું તમને જ બે લગ્ન ગીતના અર્થ સમજાવું સાહેબ પછી એકદી હાસ્યની વાત કરીને શબ્દને વિરામ આપશું પણ અર્થ સાહેબ લગ્ન ગીતના કેવા નીકળ્યા છે દેવેદભાઈ આપણે લગ્ન એક જ અહીંયા કાલે એકસો ને બે દીકરીઓ સાહેબ દીકરીઓ સાહેબ અને દીકરીઓ એટલે જ્યાં મમતાનો નથી કોઈ કિનારો સાહેબ કિનારો હોય ને ત્યાં મમતા અટકી જાય દીકરીને મમતાનો કોઈ દી કિનારો ન હોય સાહેબ એ તો સદંતર વ્યાયા કરે જ્યાં મમતાનો નથી કોઈ કિનારો એવી દીકરી છે તુલસીનો ક્યારો સાહેબ એવી એકસો બે દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડતી હોય ત્યારે સાહેબ આ સૃષ્ટિનો રાજીપો અમારો તો હોય અમારો તો હોય પણ આ સૃષ્ટિનો રાજીપો સાહેબ હે એવા સુંદર મજાના અહીંયા કાર્ય થાય છે ત્યારે એક જ લગ્નગીતની કડીનો આપણે અર્થ સમજાવી દો સાહેબ मोर तारे सोनानीचा સોનાની હે ચાચે રે મોર મારો મોતી રે ચણ વાની હવે સાંભળજો હવે એ ગીત હું આપને અર્થ કરીને દેખાડ્યું મોર ક્યાં જાય આ મા તો બેનો મોરને ક્યાં મીક સાંભળજો મોર જાજે ઉગમણે દે મોર આતમણે દે વર તું એ જાજેરે બેયુ ના માડમે શબ્દો ઉપર ધ્યાન આપજો માતો બહેનો એ ગાયું છે કે મોર દરેક સમાજમાં ગવાય છે અઢારે વરણમાં આપણા ગીત ગવાય છે કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ બે જ દશે આ માતાઓ બહેનોએ મોરને મેકલ્યો પછી વાળી લીધો ન તો દસ્યું ચાર છે ને ઓતરાધિન દખણા દી ચારે દશે દેવેદભાઈ મેકલો હતો ને માતાય બેનો ક્યાં ચાર દશે મેકલ્યો બે જ દશે પછી વાળી લીધો ઉગમણીને આ દખણા દી દસ્યું જ કંઈ જ ગીત લગ્નગીતમાંથી શું કામ એના અર્થ છે સાહેબ અર્થ સમજણ તો મજા આવે આ માતો બહેનો આપણા બહુ સમજણા છે એને બધી જ ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે ઉત્તરમાં દમણ આવેલું છે અહીંયા પછી દારૂબંધી નથી અને એ દશે કદાચ મોરેલીઓ હોયો જાય અને ફૂલ થઈને આવે તો એક પાછું બીજું નીકળે આ બે દસ્યું એટલે સમજીને કાઢ નાખી શેર છે બેનો બે દસ રાખી આથમણી શું કામ કે ઉગમણો જાય તો સોમનાથ આવે તો ભીમનાથ આવે નાથ ઘરે આવે હવે તો સાહેબ આ દીવ દમણ ને ગોવા ગાંધીનગર માં સૂટ તો આપી જ છે ને હવે થોડી થોડી હવે તો ચાર ધામ પૂરે છે દીવ દમણ ગાંધી ગાંધીનગર ને ગોવા ચાર ગામ પૂરા થયા પણ મારા ભાતા બેન ને સમજણ છે સાહેબ હા સોળે કળાય ના બહેનો છે આપણા હાથમાં તલવાર આવે તો દુશ્મન ને ભાગવું પડે ને હાથમાં જો સાગર આવે ને તો ભગવાન ને ભાગવું પડે એના પુરાવા છે સાહેબ જીજાબાઈ ને વીરપુર માં વીરબાઈ એના પુરાવા છે એટલી તાકાત છે આ માતો બહેનો દરેક સમાજના માતાઓ બહેનો હા હાથમાં તલવાર આવે તો દુશ્મન ને ભાગવું પડે એવા હોળે કળાના માતાઓ બહેનો છે પણ એક બે તકલીફ છે કહેતા હોય કઉ કઉ ને આનપત કે કેવું જોઈએ ને હા પાડવી જોઈએ ને તો વાંધો એક બે તકલીફ છે એક વિચાર શક્તિ બહુ ઓછી એક લોભ પ્રકૃતિ બહુ તમે જોજો બહુ લોભ હો હા આ ઓલી લિપસ્ટિકની શીશી કંઈક પચાસ સો રૂપિયાની આવે છે કે બહુ બસો હોય છે હાલો ને અત્યારે મોંઘો અમે લાવતા હતા પછી આવતી અત્યારે કદી જ બસો હોય છે મારે કરી બે લાવવી પડતી હું સાહેબ બે દાન ઘોડા સડ્યો બે દાન ઘોડા સડ્યો ને દિવેતભાઈ પછી આખા ગામમાં ગધેડા સડ્યો આ બે દાન જ્યાં નીકળ્યું ત્યાં માંગણી ચિંધીને કે આ બે દાન પીને લે પૈ ના તે મેં શું થઈ ગયું કીધું પણ બહુ લોપ પ્રકૃતિ હોય એ હો બસો રૂપિયાની શીશી આવે લિપસ્ટિકની પણ જોજો તમે ઉપલે ઓઠેટ લગાડ્યો કેટલો લોભ કરે ઉપલે હોઠે આમ કરે પછી પપ 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 કરીને હેઠ ને હોટે ચોટાડ દે બોલો પપ 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 મારા બેનો આ બસો ની દાવા છે શીશી અમારે તો બે હજાર નો શીશો આવે તો બેય હોઠે અડાડવી છે મન મોર બનીને પછી થનગાટ કરે હા અમારા કાકા બેઠ બેઠે પીતા હતા ને એમાં એક જણો આવ્યો અમારો હાથી એ કે બાપુ આપ કોરો કોરું પીવું કોરે કોરેકુરવું પડે એટલે હાથી કે બાપુ આ કોરે કુરું ન પીવ એમાં પાણી નાખવું પડે તો અમારે કાકા કે દોઢ ડેનો થામાં અમારે પાણી નાખવાની જરૂર નહીં અમે દારૂને ને તો મોઢામાં પાણી આવી જ જાય કે પછી પાણી તો મોડું પડી જાય કે રાષ્ટ્રીય કાર્યક્રમ હા મોદી સાહેબ ને આપણે યાદી કરતા હતા ને હા કેવું મોદી સાહેબનું પ્રવચન સાહેબ હે પાંચ લાખ પબ્લિક બેઠું હોય ને તો એમ હલવા ન દે કોઈને સાહેબ એક એકદ યાદી કરાવવું મોદી સાહેબની આમ તો એનો કોપી નથી કરતો હું કોઈ કોપી નથી કરતો ઓરિજિનલ એ ઓરિજિનલ સાહેબ ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ પણ એની વાતથી થોડુંક નજીક એમ કેવું સાહેબ બોલતા મોદી સાહેબ ભાઈઓ બેનો તાળીઓ પાડો આટલું બોલાતા તો તાળીઓના ગડગડાટ થતા ગુજરાત કેટલું ભાગશાળી રાજ્ય છે કે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે મારા ભાઈ બહેનો મારા ભાઈઓ બહેનો ગુજરાત કેટલું પવિત્ર રાજ છે કે સોમનાથ ને દ્વારકા જેવા મંદિરો મળ્યા છે મારા ભાઈ બહેનો પણ મારા ભાઈ બહેનો હજી મને ખબર પડતી નથી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે મારા ભાઈઓ બહેનો લે બોલો ખબર છે પવિત્ર ગુજરાતમાં સમાજ તમે ગમે એટલી નાકાબંધી કરો તો એમને નવેલીમાંથી લઈ આવી ભાઈઓ બહેનો નવેળી લઈ આવી લાંબો ઢગલો મૂછો વાંકડીને શીરે પાઘડી રાતી ભલે લાગતો ભોળો તો બોટલો ખાલી થતી પણ હાસ્યની વાત વાત છે વ્યસનથી દૂર રહેવું હું વાત એ કરતો આપને કે માતાઓ બહેનામાં એક બે તકલીફ છે સાહેબ એક વિચાર શક્તિ બહુ ઓછી બહુ ઓછી શક્તિ તમે જોજો આપણે ક્યાંક ગામ ગયા હોય અને આવવામાં મોડું થાય આવો ને બેહો ને બેંકમાં બહુ તમે તો સેવા આપીશો ફડિયાદ અમારા ફળિયાદ બેંકમાં સાહેબ બહુ સેવા આપીશો અને પાછી નિષ્કલંક સેવાઓ અને બેંકમાં નિષ્કલંક કરજો ને એમાં ક્યાં મારી ખાવાનું મળવાનું છે નિષ્કલંક હા ખાતા આમ ઈ અમે ખોલતા ડિપોઝિટ ઈ મૂકતા લોન અમે લેતા હપ્તા ઈ ભરતા એવું બધું પણ રાતે મોડા આવો એટલે માતાઓ બેનોને ખોટા વિચાર કરે રાતે કદાચ એક બે વાગ્યા વાગી ગયા ક્યાંક રાષ્ટ્રીય કાર્યક્રમમાં બે ગયો ને હોય મોડું થઈ ગયું હોય માતાઓ બહેનો વિચાર બહુ ખોટા કરે મોડા મોડા હું તો ઘણી વખત ભાઈ આપણો તો આ રોજ નથી ઘણી વખત ત્રણ વાગે ચાર વાગ્યા ને પાંચ વાગે જઈને તો મારે ઘરના પાંચ વાગે હું જાગતા હોય રોજ મેં કહ્યું તમે શું કામ રોજ બેઠા બેઠા ગરુ પુરાણ વાંચતા હોય મેં કીધું મરી ગયા હોય વંસાય શિવ પુરાણ વાંચવા ને કીધું ટાઈમ પાસ કરતા હોય કે આવું ટાઈમ પાસ હોય ગરુ પુરાણ નો રોજ જાગે બહુ મેં તમે શું જતા હોય મને કે મને ઊંઘ ન આવે કે ખોટા વિચાર આવે કે મેં શું વિચાર આવે તમને કે મોડું થાય ને એટલે મને એવા વિચાર આવે કે રસ્તામાં એક્સિડન્ટ થયું છે ટાયર ફાટી ગયું છે નાળામાં ગીરી ગયા છે પાછા નહીં આવે મેં કે આવી તમને શું વાંધો આ ખેતર વેચીને પૈણે છે પાસા નહીં આવી કીધું વિચાર શક્તિ આવી બધી હો લાંબો વિચાર ન કરે બહુ આ કોઈ કથાકાર કે કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી એટલું જ બોલે સાહેબ કે પાર્વતીને શંકરને વરવા માટે પાર્વતીમાં સાત વખત સળગ્યા હતા આટલું જ બોલે ને તો માતો બહેનો જજુ મગજમાં ઉતારે કોમ્પ્યુટર લોક કરે ઘરે ધીને અખતરો કરે કે પાર્વતીમાં હાથ વખ વખત હળગ્યા હતા આપણે એકદમ તો હળગો પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય પાર્વતીનો પતિ છે આપણો જીવ છે પાર્વતીનો પતિ કૈલાસમાં છે આપણો કારખાનામાં છે પાર્વતી નો પતિ શંકર છે આપડો હા શંકર છે આવા ધંધા નહીં કરવાના ગયા ગયા હળી હું કામ હાસ્ય ગમ્યા સાહેબ હા પેહલા તો સાહેબ ભાવનગર હું આમને હાસ્ય મળી દીધું એકદમ હું ફિલ્મ જોવાઈ ગયો ના ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને સ્નેહલતા નો સમય કાળ સાહેબ એ બે ને એકદમ જોરદાર તાળી નો દિવ્ય ચેતના સાહેબ ઉપેન્દ્રભાઈ તો દિવ્ય છે સ્નેહલતાજી તો હજી જીવે છે અને એના સમયકાળમાં જે આપણા ગુજરાતી ફિલ્મ સાહેબ આવતા આમાં વડીલ હોય છે એ બધા જોયા છે સાહેબ હોથલ પતંગ જોયા છે ને ગાડા લઈ લઈને ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર તો નહોતા એવું ગાડા લઈ લઈને સાયકલું લઈ લઈને જોવા જતા નજીક અહીંયા બરવાળાને ધંધુકાન બધા હો દેવેતભાઈ હા સમયકાળનો એવો હતો સાહેબ અને એ બોલે એટલે સાહેબ એ આપણે આમ આમ એમ થાય કે હજી ઉપેન્દ્રભાઈ બોલે મારા તો બે પરમ સ્નેહી સાહેબ હા ઉપેન્દ્રભાઈને સુનીલતાજીને ઘરે તો હું મુંબઈ રોટલાઈ ખાઈ હશે એના હાથના સાહેબ ઉપેન્દ્રભાઈ તો ડાયલોગ જ ફિલ્મમાં બોલતા ગોરાંધે તારા હાથના ઘડેલા રોટલા ખાવાના મને વળતા હશે હું તો ઘરે જઈને ખાઈ આવ્યો હોત એ સમય કાળ હતો સાહેબ એ બોલો તો આપણને હજી બોલે ઉપેન્દ્રભાઈને આપણે સાંભળવી હા કદાચ ચેતલ ને કાંઠે નામનું પિક્ચર હોય ઉપેન્દ્રભાઈ દેવરો બન્યા હોય શ્રીલતાજી આનલ બન્યા હોય અને ઉપેન્દ્રભાઈ બોલે કે આનલ તું ને તો મારા ઘરમાં હરતી ફરતી ને એને ઉલા કરતી જોવા તો મને વોર્તા છે આનંદની વાર્તામાં તો હજી હું જીવું છું કે વાહળી વગાડી દેવરા તો ઉપેન્દ્રભાઈ કે એકલી વાહાળી નો વાગે વાહળીને તારા ગળાનો હથોડા નો મળે તો વાહાળી વીજો ગણી લાગે અને અહીંયા ગીત આવી જતું સાહેબ રૂડે ના રંગીલી વાલા તારી વાંસળી આપણી સંસ્કૃતિ હતી ઉઘરાણી વાળાની નથી ને એ ભાઈ ચોરી મંડપની આગળની તમામ ગાડીઓ લેવા માટેની વિનંતી છે ચોરી મંડપની આગળની જે કાંઈ ગાડીઓ પડી હોય એ આ વ્યવસ્થાના ભાગરૂપે જેની ગાડીઓને લેવા માટે નમ્ર વિનંતી તો ત્યાંથી ગાડીઓ હટાવી લેશું હવે કારણ કે આ વ્યવસ્થામાં કદાચ જરૂર પડતી હોય તો ગાડીઓ નડતી હોય એટલે લેવા માટે વિનંતી એટલે એ વખતે આવા બોલતા સાહેબ મજા આવતી આ બીજા અમુક આવ્યા ને પછી પતારી ફેરવી બોલે તો આપણને એમ થાય કેવું બોલે સાહેબ બકરી ઘોડે હા કેવા ડાયલોગ બોલ્યા આ પથ્થરી ફેરવી બધા મને યુદ્ધમાં જવા દે રાધા આમ યુદ્ધ થાય બોલો ભાંગી ન નાખે મને યુદ્ધમાં જવા દે રાધા મને યુદ્ધમાં જવા દે રોમાં માણે કે યુદ્ધમાં નથી જવું નાથ યુદ્ધમાં નથી જવું તમે દમના દર્દી છો ના કે શરદી છે શેડા નીકળી જશે નાથ આ ફિલ્મ કોઈ જોવા જાય એમાં પાટિયા હેઠા આવ્યા ગુજરાતી કોઈ નથી જોતું હવે ઉપેન્દ્રભાઈ ત્રી વખત સમય કાળ હતો સાહેબ હવે તો નામે કેવા થઈ ગયા ગોરી મને મિસકોલ ન મારે મેં તો બેલેન્સ પૂરાઈ દે ને એ એ વખતે હું જોવા જતો સાહેબ એ એક સમય કાળ હતો સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહ લતાનો એ વખતે ત્યાંથી આ બધા અમને હાસ્ય મળી જતા હા એકદમ હું જોવા બેઠેલો ને તે મારી આગળ નવા તાજા પૈણ્યા હશે કપલ બેઠેલા જોવા આવેલા મારી આગળ હા તો ઇન્ટર પડ્યું ને દેવાયભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ ઇન્ટર પડ્યો ને તો એનો ધતુરો બહાર ખારસિંગ લેવાઈ ગયો ઇન્ટરમાં જતા ખબર છે ને ખારસીંગ લેવા તમે જતા હા જતા એ ધતરો ખાર ખાર આવ્યો ને તો પિક્ચર ચાલુ થઈ ગયું ટોકીટમાં લાઈન ભૂલી ગયો અંધારે અંધારે આવ્યો મારી લાઈનમાં ખુરશી ખાઈ હતી બેઠો પછી કાગળ ઉખાડીને મને લે ખારસિંગ ખા તો હું તમે ખાવા એ એક બુકડો ખાય આપણે બે આપણે અંધારાનો પૂરે પૂરો લાભ લીધેલો હો દીદી હા ફૂત રહ્યા રહ્યા હું ફાંફા માર્યા કારચીં ખાઈ રહ્યા અને પછી મારા કાન બાયન મને કે તારે કેવા ખાલી સાડી લેવી છે મેં કીધું ગુલાબી લેતા પછી કડાચડ્યો મને કે મારા પત્ની મેં બાકડો ટીપી દીધા ખોટો ભરાણો મને કહે તો મારી કારચીંગ ખાઈ ગયા મેં ત્યાં દીદીને ખાધી ઊભો બધા ખુરશી ખાલી કરી કોક ડાળીયા વળા ઉભો બાકી દો હું ત્યાંથી આયચી મળતા થાય હો ચો હા એક હા એકદમ તો હું જોવા બેઠા ને મારે આગળ ચાર પાંચ દીકરીઓ બેઠાલે ફિલ્મ જ બોલ બોલે જ કરે જાણીને બાપુજી એ બનાવ્યું હોય જોવા જ નહોતા ને આપણને હા એમાં એકસીન સરસ આવ્યો સાસુ નો સીન એના ને સારી રીતે હાળા હાંચવતા હતા નવા નવા હાડલા લઈ દે ને આડા કામ કરી આમ તો સાસુ બહુ બી ઓપોઝિટ પાર્ટી હોય છે હા આ ગ્રહ જે મેળવ્યા છે ને એ જમીનાને કન્યાના ન મેળવાય સાસુના વહુ મેળવાય ઓપોઝિટ પાર્ટી હોય સાહેબ હાહુની પાછી માગણી બહુ હોય દેવાયતભાઈ હા આપણા ખ્યાલ હોય બધો કેટલી બધી માગણી હોય સાહેબ દીકરો દીકરી પાતળી હોવી જોઈએ દીકરી ઊંચી હોવી જોઈએ દીકરી રૂપાળી હોવી જોઈએ દીકરી કરિયાવર લાવી એવી હોય જોઈએ દીકરી ભણેલી હોવી જોઈએ દીકરી પરિવારને હાંસો એવી હોય કેટલી બધી માગણીઓ હોય સાહેબ સાસુની વહુની બચેરીની એક જ માગણી હોય ઘરમાં હાહુ ન હોવા જોઈએ વાત થાય પૂરી

કાનન મિશ્રી ખરો ને આને આખી જિંદગી ખીસડી ખરો ને ખાટલે પડ્યો આનું કઈ એવો એવો એ મુક્ત હાહુ સાહેબ ખરા તતડિયા ઉપાડે હોય મંદિરે જાય કોઈ કોઈ નો નથી રે પણ બધા બધા ના તું કોઈની નથી અમુક માજી હોશિયાર હોય સાહેબ એક માજી બેઠા બેઠા કલર ઘૂંસ્યું ધોળી નીકળે ને પછી ધોળા થઈ જાય વાળ તો ધોળી ઘૂસ્યું ડાયમાં બોળી બોલી કાળી કરે ડાયમાં બોળી બોલી ઘૂસ્યું કાળી કરે મેં માજી આ ડાય માથે કરાય મન કે મને ખબર છે ગગા પણ મન કે ગામમાં વાળ લેવા વાળો આવે ને ધોળી ગૂંસુ લેતો નથી કે કાળી કરી કરીને ભટકાવતા હતા બોલો માજી કાળી કરી કરીને ઘણીવાર આવતું હતી એકદમ તો ભાઈ આમ મંદિર થાય ને તે મને રોજ બદામ આપે કાજુન બદામના કટકા રોજ આપે હા તે મેં પંદર દિવસ ખાધા માજીને મેં કીધું માજી આ તો તમારે ખવાય કીધું આ તો પરસાદી છે મને કે બટા હું મારા દાંત નથી પણ હું અડધો કલાક ચગલાવીને પછી તને આપું શું કેવા હોય હોશિયાર અમુક માતો બેનો હમણાં ઓલા ચૂંટણીમાં આવ્યા ને ઓલા કાળા ટપકા કરે ને કાળા ટપકા ચૂંટણીમાં બે મહિના ન જાય એ કાળું કરે એટલે એક બેન આવ્યા ને એટલે કાળું કરવા આવ્યું ને બેન ને આ તમે કાળું ટપકું કરો કેટલો ટાઈમ રહે તો બેન આ તો બે ત્રણ મહિના રહે ત્રણ મહિના રહે કે કાળું કે હા તો બેનો તો વાળો છોડીને કર્યા લાંબા એ કે આમે ડાય કરી દો ને કે ડાય તો પંદર દીધ રાશ કે આમાં કાળું કરી દો ને કે બોલો એને આખી વાળ કાળા કરી બેન એટલે મારે કહેવાનો ભલે આ ગમે તે સાહેબ મળી જાય છે એ ચાર પાંચ દીકરી બેઠેલી ને જે સીન આવે એ બોલ બોલ કરે એમાં એક સીન એવો સરસ આવ્યો ને સાસુભાઉનો પછી એમાં એક દીકરી બોલી એ કાં આવા સાસુ મને મળે જ કેવું સારું પછી ખોટું શું સાહેબ મેં ડોકું કાઢીને કીધું મેં મારા બાઈ એવા જ છે એવા સાસુ જોતા હોય પાને પાને તે પહેરીને વૈયા હોય કીધું અમે તમારે પગલે પગલે પ્રાણ પાથરશું બધા હાલ છે અહીંયાથી મળ્યા સાહેબ એક તો એક એક બેનનો બાજુ નંબર આવેલો ફિલ્મ જોવા હું બેઠો ઉધરત ખાખા કરે આપણને આમ ઉધરતીને એટલી બધી આવે મેં બેન દવા નથી લેતા મને કે બહુ લીધી ભાઈ ઉધર મળતી જ નથી મેં કે આપણી પાસે સે જોવાની મજા આવે બેનને ટીકડી આપીને સાહેબ ત્રણ કલાક પિક્ચર પૂરું થયું ને એક ઉધરનું આવ્યો દેવયતભાઈ બેન મને ટીકડી બહુ સારી કંપનીની છે ભાઈ ઓગળતી પણ નથી કઈ કંપનીની છે બેન જ પાછી લાવો ટીકડી નથી મારું બુસ્કોટનું બટન છે બાળકોને મજા આવે છે બાળક એ તો ભગવાનનું સ્વરૂપ છે મેં તમને કીધું ને પણ હમણાં હખણા રહેતો હા બાળકમાંથી મળી જાય ને આશિયા પણ ન મળી જાય એક એક બાળક આવ્યું ને બાપાને કે બાપા બાપા ટીવી જોવું ટીવી એને બાપા કે ટીવી ને જોવાનો બગડી જવાય કે જોવા દીધું ટીવી પર બે હાઈપરું બે બાપા પ્રશ્ન પૂછવા કે બાપા આપણા ઘરમાં કઈ પાંચ ના કે કોણ કોણ પાંચ કે હું તમે મમ્મી બેન અને બિલાડી એક મીંદડી પાળી હતી પાંચ ના પાંચ જ રહેવાના એન બાપા કે ના ના હું બજારમાં જઈને તારી કૂતરો લેતો આવીશ તો કે કૂતરો લાવ છો તો કે મીંદડી બીન જતી રહે મૂળ તો પાંચ ના પાંચ જ રહેવાના ને બાપા એને બાપા કે નાના તું મોટો થાય ને એટલે તારા લગ્ન થશે ઘરમાં કન્યા આવશે એટલે સો થશે તો કે લાડી આવે બેન હા રેવા જશે મૂળ તો પાંચ ના પાંચ જ રહેવાના ને બાપા એને બાપા કે નાના પછી તારે કઈક સંતાન થશે દીકરો દીકરી થશે એટલે આપણે સો થશે કે સંતાન થશે તો તમે જાતા રહેશો મૂળ તો પાંચ ના પાંચ જ રહેવાના ને બાપા એને બાપા કે ઉભો થાય ટીવી જોવા કે તો પેલો જોવા દીધું હોત તો હાશે સાહેબ ગમે દાંપત્ય જીવનમાંથી હાસ્ય મળી જતા હોય સાહેબ હા દાંપત્ય જીવન આમ તો સાહેબ દાંપત્ય જીવન દરેક સારા જ હોય છે મેં સાહેબ ને હમણાં ઘરે અમે બેઠા તારે વાત કરી હતી કે કટાક્ષ વગર કોઈ દી હાસ્ય ન બને ખોટું ઉમેર ઉપર હાસ્ય હાસ્ય ખોટું હોય પણ કટાક્ષ વગર હાસ્ય ન બને આ દાંપત્ય જીવન સારા જ હોય સાહેબ કેવા દાંપત્ય જીવન હોય છે આપણા લોકગીતો લખાણા સાહેબ હે ને ભાઈ શું બેઠા સામે જોઈને એકા દીકડી લોગીત યાદી કરાઈ દો સાહેબ કેવા સાહેબ આપણા લોકગીતો હતા એમાં દાંપત્ય જીવનના લોકગીતો આ બધા હા પતિ અને પત્નીના મીઠા ઝગડાના લોકગીતો મેઘાણીભાઈએ સંપાદન કરેલા સાહેબ આ કર્મભૂમિ છે મેઘાણીભાઈની મેઘાણીભાઈની એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવો એની કર્મભૂમિ છે સાહેબ હે કેવો વાણીઓ સાહેબ અટંગી વાણીઓ જેની માટે શ્રદ્ધાંજલિમાં લખવું પડ્યું કે માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો સતી ભાષી નિર્ભયની રશ્ની કોણ ઉપાસક મારો એ બાબોલી બેટડો જોઈ બગસરે પછી અયા માં હરખાણી એવા અમર લોકથી આય અમારા શાયર મેઘાણી શું કામ કે કોણ હવે કોદાળી લઈ આ ધરતી પર ઢંઢોળે કોણ હવે શમશાને જઈને ખપી ગયેલા ને ખોળે કોણ હવે ગાશે આ ગૌરવ ગાથાની કહાણી માટે અમરલોકથી આવ્યો અમારા આ એ શ્રદ્ધાંજલિ આપી છે સાહેબ હે આમ સપાખડું ગાયું હમણાં જીતુભાઈ ભાવનગર બળદેવભાઈ નરેલાનું સપાખરું પણ બાપુએ સાહેબ એક સપાખરું લખ્યું છે સાહેબ મને એક સ્મૃતિમાં આવ્યું છે સંભળાઈ દો સાહેબ દાદ બાપુએ ને તો ઘણી વખત ઘણી જગ્યાએ અમને ફરમાઈશું આપે આવે બોલો રસકે કે કમરની ફરમાઈશું આવે બોલો રસકે કે કમર ભાઈ અમે રસકે કે કમરવાળા નથી અમે ચારણ કન્યાવાળા છીએ અને ચારણ કન્યા હાંભળીને જે દીકરી હા જાય ને એને જે સંતાન થાય ને એ કાળની હામે કદમ ભરે એવું થાય સાહેબ અને રસકે કે કમર હાંભળીને ગઈ હોય ને એના જોની વોકરના ભાણિયા થાય અમે ઈ નથી સાહેબ એક ચારણ જગદંબાના હાથમાં લાકડી આવે ને હાવજને ને ભાગવું પડે સાહેબ કેવી જગદંબા અને હાવજે કેવો સાહેબ જેવો તેવો નહીં હોય બાળીએ તો આંખના નંબર ઘટી જાય ને પગની કપાસી મટી જાય ઈ હાવજ હા ને જટાળો હોય ભૂરી લટાળો હોય કેલ ના સ્તંભ જેવા પગ હોય દોઢક હાથ નો પૂંસ નો દાંડો હલાવતો આવતો હોય વિહુ ની સાસુ ભેળી કરીને વલવતા હોય ઘુગવતું ગળું હોય અને શ્વાસ લઈને શ્વાસ છોડેતા પોણે શેર ને પાણા ઉડાડતો જતો હોય સાહેબ ઈ હા